ડીસાની મામલતદાર કચેરીમાં આવતા અરજદારો સુવિધાના અભાવે મુશ્કેલી વેઠી રહ્યા છે. ડીસાની મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને ગરમીમાં પણ તડકામાં ઊભું રહેવું પડતું હોય છે અને તેના લીધે ગામડાઓમાં દૂર દૂરથી આવતા અરજદારોને પરેશાન થવાની નોબત આવતી હતી. ત્યારે ડીસાની મામલતદાર કચેરીમાં આવતા આ અરજદારોની સમસ્યાનું નિવારણ થાય તે માટે ડીસાની આમ આદમી પાર્ટી આગળ આવી છે અને આજે ડીસાની મામલતદાર કચેરીમાં સુવિધાના અભાવે પરેશાન થતા લોકોને પરેશાની દૂર થાય તે માટે ડીસાના મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ સમસ્યાના નિવારણ માટેની માંગ કરી છે. આજે આમ આદમી પાર્ટી ડીસા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી જણાવે છે કે આજે રાશન કાર્ડની લાંબી લાંબી લાઈનો લાગે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો કમ્પ્લીટલી ભંગ થાય છે, તો એક ટોકન વ્યવસ્થા કરવામાં આવે જેનાથી લોકોએ લાઇનની અંદર એમને ઘણા તો ઊભા પણ નથી રહી શકતા, તો લાંબો સમય ઊભા ના રહેવું ના પડે અને એમનો જ્યારે પણ વારો આવે ત્યારે કામ થાય. બીજી વાત, 42 ડિગ્રી ગરમી પડતી હોય છે, વરસાદ પડતો હોય છે, તેમ છતાં અરજદારોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. આઝાદીના 74 વર્ષ પછી આવું આવેદનપત્ર આપવું પડે એ જ એક આપણે જોવા જઈએ તો એક શરમજનક બાબત છે. ખરેખર રાજકીય પાર્ટી બીજા ઘણા કામો કરવાના હોય છે, પરંતુ આ બાબતે આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી એ જણાવે છે કે અહીંયા ટોકન વ્યવસ્થા અને શેડ બનાવવામાં આવે. અગાઉ રજૂઆત કરેલી જેના સંદર્ભે એ લોકોએ એક આ ટેન્ટ ટાઈપનું બાંધ્યું છે પણ એ પૂરતું નથી, એક પરમાનન્ટ શેડ બનાવવામાં આવે. જો ટૂંક સમયમાં કામગીરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર બેસવું પડશે. સરકારી બાબુઓ પોતાની ચેમ્બરમાં એસી લગાડીને બેઠા હોય છે, 8-8 પંખા ચાલતા હોય છે, તેમ છતાં અહીંયા જેના પૈસા ટેક્સના પૈસાથી જેમના પગાર થાય છે એ લોકો તડકે ઊભા છે. 42 ડિગ્રીમાં કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં માટે આવેદનપત્ર આપી અમે સરકારને જાણ કરેલ છે.